વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ગરમીની શરૂઆત થતાં નગરની શાક માર્કેટમાં લીંબુના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો હોવાનું જોવા મળી આવ્યું છે. માર્ચ મહિનાના અંતમાં જ ગરમીનો પારો 40-41 ડિગ્રી સુધી નોંધાવા લાગ્યો છે. તેવામાં ગરમીથી બચવા માટે મોટાભાગે લીંબુ શરબતનો ઉપયોગ કરાય છે. તેવામાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા હોવાનું જોવા મળી આવ્યું છે. હજુ તો ઉનાળાની શરૂઆત છે અને ત્યારે જ લીંબુના ભાવ ડબલ સદીના આરે પહોંચ્યા છે. ત્યારે સાવલીના સ્વામીજી શાક માર્કેટની રિટેલ માર્કેટમાં 1 કિલો લીંબુનો ભાવ ગુણવત્તા પ્રમાણે 120-200 રૂપિયા છે. હજુ થોડા સમય પહેલાં જ લીંબુ 40 રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા, ત્યારે રમજાન માસમાં જ 200 રૂપિયાના ભાવે પહોંચતા લોકોને મોંઘવારીનો વધુ માર સહન કરવાનો વારો આવ્યો છે. તો વેપારીઓના જણાવ્યા મુજબ લીંબુના ભાવમાં હજુ વધારો થાય તેવી શક્યતા છે. રમજાન તહેવારમાં લીંબુ અને ફ્રૂટનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત ઉનાળામાં ગરમીથી બચવા અને લૂ ન લાગે અને સ્વાસ્થ્ય માટે અમૃતકાળ સમાન લીંબુનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરાતો હોય છે. લીંબુ શરબત, લીંબુ સોડા વગેરેનો આગ્રહ રાખવામાં આવે છે, પરંતુ આ વર્ષે લીંબુયુક્ત ઠંડા પાણીના આગ્રહ મોંઘા પડશે તેમ લાગી રહ્યું છે. કારણ કે ઉનાળા પહેલાં જ સ્વાસ્થ્યવર્ધક અને રોજિંદા ઉપયોગી થતા એવા લીંબુના ભાવમાં મોટા પ્રમાણમાં વધારો નોંધાયો છે. તો લીંબુના વેપારીઓનું કહેવું છે કે હાલ લીંબુના ભાવ વધ્યા છે કારણ કે લીંબુની આવક સામે માંગ વધી રહી છે, તેને કારણે ભાવ વધારો નોંધાયો છે. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ, સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.